नमस्कार। दुखावो एक एवी समस्या छे ज्यारे आपणे शरीर में क्यांय पण दुखावो थाय छे पूरु ध्यान आपणा दुखावामां जाय छे अने आपणे ए पण सोचीए छे काश कोई एवो घरगथ्थु उपाय मळी जाय, तात्कालिक दुखावो चाल्यो जाय। तो बस एनी माटे तमे वीडियोने शुरूथी अंत तक जरूर जोई लेजो। आज हूँ तमने लास्टमां एक एवी टिप्स आपीश त्यारे ने त्यारे तमने एम लागशे दुखावो चाल्यो गयो छे। हूँ कल्पना राठौर, एक्यूप्रेशर एक्यूपंचर थेरेपिस्ट, डिप्लोमा इन अल्टरनेटिव मेडिसिन। सौथी पहेला आपणे दुखावाना कारण जाणी लईए। दुखावानुं मुख्य कारण शरीरमां वात असंतुलित थाय छे, जेने आपणे वा रोग कहे छे। ज्यारे आपणा शरीरमां वात असंतुलित थाय छे ત્યારે આપણે હાથ પગનો દુખાવો, સાંધાનો દુખાવો, ગોઠણનો દુખાવો, કમરનો દુખાવો, સાથે સાથે નળીનો દુખાવો અને એક મોટા દુખાવાની પ્રોબ્લેમ એ પણ હોય છે જે પગની એડી હોય છે, જેને આપણે પાની યા પેની કહે છે, એ પણ દુખે છે। અને અમુક લોકો એવું હોય છે જ્યારે રાત્રે એ સૂએ છે પગની પિંડીમાં બહુ વધુ દુખાવો થાય છે। ગમે તે પ્રકારનો દુખાવો હશે, હું તમને આજ બે ઉપાય બતાડીશ, એક લાસ્ટમાં ટિપ્સ આપીશ અને એક ઉપાય ગમે તેવા દુખાવાના સાથે સાથે સોજાને પણ એ દૂર કરવાની શક્તિ રાખે છે। હવે આપણે જાણી લઈએ કે કયો એ દુખાવાનો ઉપાય છે, ઘરગથ્થુ સરળ પણ બહુ જ ઇફેક્ટિવ। એની માટે તમને જે વસ્તુ જોઈએ છે એ વસ્તુમાં અનેક એવા ઔષધીય ગુણ છે। આયુર્વેદ એ કહે છે એ બધા નેચરલ પેનકિલરનું કામ કરે છે, સાથે સાથે સોજાને પણ એ દૂર કરશે। હવે ઉપાય તૈયાર કરવા માટે જે નંબર વન વસ્તુ જોઈએ છે એ છે એક મીડિયમ સાઇઝની ઓનિયન એટલે ડુંગળી લઈ લેજો। નેચરલ પેનકિલર છે અને સાથે સાથે સોજાને પણ દૂર કરશે। એક મીડિયમ સાઇઝની ડુંગળી, લાલ અથવા ધોરી જે તમારા પાસે હોય તમે એ લઈ લેજો। બીજા નંબરની વસ્તુ, બે ચમચી તમને મેથી દાણા લઈ લેવા છે, ડ્રાય સૂખા મેથીના દાણા। મેથીના દાણા દુખાવો અને સોજો બંને દૂર કરવાની શક્તિ એવા અનેક એની અંદર ઔષધી ગુણ છે। અને ત્રીજા નંબરની જે વસ્તુ છે, એક નટમેગ એટલે જાયફળ, નાનકડા સાઇઝનો એક મીડિયમ સાઇઝનો જાયફળ લઈ લેજો, જે મસાલામાં આપણે યુઝ કરીએ છીએ, એ પેનકિલરનું કામ કરશે। સાથે સાથે ત્યાં કડે નસે જ પ્રોપર બ્લડ સર્ક્યુલેશન નથી થતું, એને એ પ્રોપર બ્લડ સર્ક્યુલેશન, લોહીની હેરફેરને સુધારશે, સોજાને દૂર કરશે, દુખાવાને દૂર કરશે અને ત્યાં કડે નસોને, હાડકાને બળ અને મજબૂતી પણ આપશે। એક તમને મીડિયમ સાઇઝનો જાયફળ લઈ લો છે, એને કૂટી લેજો। અને ચોથા નંબરની જે તમને વસ્તુ છે, બે ઇંચ જિંજર એટલે આદુનો ટુકડો લઈ લેજો, એને ધોઈ અને ઝીણા ઝીણા એના ટુકડા કરી લેજો। હવે રેમેડી તૈયાર કરવાનો તરીકો, જે ડુંગળી લીધી છે એના ઝીણા ઝીણા તમે ટુકડા કરી લેજો, નહીં છોલો તો પણ ચાલશે। બીજા નંબર ઉપર બે ચમચી મેથીના દાણા, ત્રીજા નંબર ઉપર એક મીડિયમ સાઇઝનો જાયફળ અને ચોથા નંબર ઉપર જિંજર એટલે આદુ, બધેને મિક્સીના પોટમાં નાખી અને પીસી અને એનો પેસ્ટ તૈયાર કરી લેજો। હવે એ પેસ્ટની અંદર તમને એક ચમચી તલનું તેલ, તલનું તેલ ગમે તે પ્રકારની વાતનો દુખાવો અને સોજાને દૂર કરવાનો નેચરલ એવો એક કુદરતી આપણા માટે એવો ઓઇલ છે, જે આ બધી સમસ્યાને દૂર કરવાની શક્તિ રાખે છે। હવે એક ચમચી એની અંદર તલનું તેલ નાખી થીક પેસ્ટ, એક ઘાટું પેસ્ટ જેવું બનાવી લેજો। હવે યાદી તમને ગોઠણમાં દુખાવો છે, પગની એડી એટલે પગની જેને પાની કહે છે ત્યાં દુખાવો છે, અથવા તમને પાછળ બેક પેન છે, ક્યાંય પણ તમને દુખાવાના સાથે સોજો હશે, આ પેસ્ટને ત્યાં કડે તમે લગાવી ઉપરથી કોટનનું કપડું એટલે સૂતું કપડું રાખી અને એને બાંધી, હવે લગાવું ક્યારે છે, સૌથી બેસ્ટ સમય રાત્રે સૂવાના પહેલાં તમે એને લગાવી લેજો, આખી રાત રહેવા દેજો, બીજે દિવસ સવારે તમે કાઢી લેજો। યદી સિર્ફ તમે બે વાર આને લગાવશો તમને એમ લાગશે જાદુઈ રૂપથી તમારો દુખાવો ચાલ્યો ગયો, ચાહે તમારી ઉંમર 80 વર્ષ પણ કા ન હોય। હવે લાસ્ટમાં જે તમને ટિપ્સ આપવાની હતી એ ટિપ્સ એ છે, ચાર ચમચી તમને તલનું તેલ લઈ લઉં છે, ચાર ચમચી તલની તેલની અંદર ચાર ચમચી ડુંગળી, ડુંગળીને ખમણી દબાવી એનો રસ કાઢી લેજો, ચાર ચમચી ડુંગળીનો રસ એની અંદર તલની તેલની અંદર મળાવી સરસથી, અને જ્યાં કણે પર ચાહે તમને પગની પિંડીમાં દુખાવો છે અથવા હાથ પગમાં ક્યાંય દુખાવાના સાથે સોજો છે, એ ડુંગળી અને તલના તેલના જે માલિશ કરી લેશો ખૂબ સરસથી, તમે એને રગડીને જ્યાં કણે પણ દુખાવો છે તમે લગાવીને જોજો, મેજિકલ રિઝલ્ટ તમને મળશે, તમે જરૂર અપનાવીને જોજો।
વધુથી વધુ લોકોને શેર કરો, કારણ કે હાથ પગના દુખાવો, ગોઠણ, સાંધા ગોઠણનો દુખાવાની બહુ વધુ સમસ્યા જોવામાં આવે છે. એ લોકોને આ વિડીયો બહુ હેલ્પફુલ થશે. યદિ વિડીયો પસંદ આવ્યા, કોમેન્ટ, લાઇક અને શેર કરતા બિલકુલ ન ચૂકતા. સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. નમસ્કાર.